આપની આસપાસ બનતી ઘટનાને જોવા માટે અમારી બીઝી ન્યૂઝ ગુજરાતી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને શેર કરવાનું ભૂલતા નહીં. સાબરકાંઠા જિલ્લા કોંગ્રેસ અને મહિલા કોંગ્રેસ દ્વારા મોંઘવારીને લઈને વિરોધ પ્રદર્શન યોજાયું હતું. હાલમાં પેટ્રોલ, ડીઝલ, ખાદ્ય તેલ સહિતની ચીજ વસ્તુઓમાં મોંઘવારીઓ માજા મૂકી છે ત્યારે મોંઘવારીને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન યોજાયું હતું, જેમાં કોંગ્રેસ કાર્યકરો, મહિલા પ્રમુખ, મહિલા કાર્યકરો કોંગ્રેસ કાર્યાલયથી રેલી સ્વરૂપે વિરોધ કરવા માટે નીકળ્યા હતા. માથે ગેસની બોટલ, તેલના ડબ્બા લઈને રેલીમાં જોડાયા હતા, જેમાં પોલીસે ટાવર ચોક પાસેથી 40 થી વધુ કાર્યકરો અને મહિલા કાર્યકરોની અટકાયત કરી હતી અને તમામને બી ડિવિઝન પોલીસ મથકે લઈ જવાયા હતા. પ્રોગ્રામ કરેલ છે આજે મોંઘવારી માટે થઈને, અને અમારી બહેનો જોડે રહીને અમે પ્રોગ્રામ કરેલો છે. આ પ્રોગ્રામની અંદર મોંઘવારી વિશે જ અમારે કહેવાનું છે કે આ જમ જેવી સરકારને એટલી ખબર નથી પડતી કે ભાઈ આટલી મોંઘવારી વધી છે, ગરીબોની કમર તૂટી ગઈ. ખેતીવાડીમાં વરસાદ આવી ગયો તો ખેતીવાડીમાં કોઈ સાર એટલો નથી, તો માણસને જલાવવું કેવી રીતે જીવન? જે 5,000 કરિયાણું આવતું હતું અત્યારે 10,000 કરિયાણું આવે છે. ગેસના ભાવ 350 બદલે 800 આસપાસ થઈ ગયા. પેટ્રોલ ડીઝલ એટલું મોંઘું થઈ ગયું. ભણવાના છોકરાઓને પણ આ લોકડાઉનના લીધે બંધ થયું તો એ ફીઓ તો ચાલુ જ છે સ્કૂલોની અંદર. ફીઓમાં કોઈ ઘટાડો નહીં, કોઈ નહીં લેવાનો કોઈ આશય નહીં. તો આ બધું મધ્યમવર્ગીય ગરીબ પ્રજા લોકોને પૂરું કેમ કરીને કરવું? એ માટે થઈને સરકારને કાને શબ્દો અમારા અથડાઈને પાછા આવે છે. સરકારને એટલી ખબર નથી પડતી કે લોકો પ્રજા સામે તો જુઓ તમે કે પ્રજાનો તકલીફ કેટલી છે, પ્રજાનો શું વાંક. એમાં તમારે મોંઘવારી તમારે ઘટાડવી જોઈએ, અને આવું લોકડાઉન ને એવું થાય, કોરોના જેવી મહામારી આવે ત્યારે તો તમારે સમજી વિચારી અને મોંઘવારી ઓછી થાય એવું કરવું જોઈએ, નહીં કે મોંઘવારી વધતી જાય દિવસે દિવસે. લારી ગલ્લાવાળાના લારી ગલ્લા બંધ હોય એના બી ઘર કેવી રીતે પૂરું કરવું? નાના બાળકો હોય તો સાજા માંદા થાય તો એના પૈસા ભરવાના દવાખાનામાં લોકો જોડે નથી હોતા. એટલી મહામારીમાં આ મોંઘવારી ઘટાડવી જરૂરી છે, તો સરકારશ્રીને ખબર પડવી જોઈએ કે ભાઈ હવે તો મોંઘવારી થોડી ઘટાડો તો માણસ શાંતિથી 2 ટાઈમ રોટલા ખાઈ શકે. આજે અમે મોંઘવારી વિશેનો ધરણાનો પ્રોગ્રામ કરવાનો હતો, અને આ મોંઘવારી વિશે માટેનું જ હતું પ્રોગ્રામ કે ભાઈ ગેસ, પેટ્રોલ, ડીઝલ અને દાળો, ચોખા, તેલ બધું મોંઘું થઈ ગયું છે, તો એ માટે થઈને સરકારના કાને શબ્દો પડા અને કંઈક ફરક પડે, ફાયદો થાય જનતાને, એ માટે થઈને પ્રોગ્રામ અમે કરેલો છે. મોંઘવારી માટે ધરણાનો થવા જ ન દેતા, અમારે તો પોલીસ આવી જાય એટલે પૂરું થઈ ગયું, પ્રોગ્રામ જ નહીં થવા દેતા પોલીસવાળાઓ. જ્યોતિબેન દવે, સાબરકાંઠા જિલ્લા પ્રમુખ.